મારો આ ત્રીજો કાર્યક્રમ છે. અંજારમાં કર્યો, ગાંધીધામમાં કર્યો ને આજે અહીંયા આવવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો છે મને. કેમ કે જ્યારે હું હૈદરાબાદમાં હતી ત્યારે મને હૈદરાબાદમાં જે અહીંયાના કચ્છના મારા ભાઈઓ બહેનો જે ગામ છોડી છોડીને શહેરના તરફ વયા ગયા એમને કીધું, બેન કચ્છની ચિંતા થોડી કરવી પડશે કેમ કે ઇસ્લામિક આક્રમકતા કચ્છમાં વધી ગઈ છે. તો મેં કીધું તમે કેમ મૂકી મૂકીને ગયા ગામડા, તમે મૂકીને જાશો તો જિહાદીઓ તો આવવાના જ છે ને. આ ઘર તમે આવડા મૂંગા આવડા મોટા આલિશાન જિહાદીઓ માટે બનાવ્યા છે. તો મને એવું લાગ્યું કે હવે મારે થોડો કચ્છનો દોરો શરૂ કરવો પડે. પછી મેં ઘણી રિસર્ચ કરી, ઘણા લોકોને પૂછ્યા, ઘણા જ્ઞાનીઓ સાથે મેં સંપર્ક કર્યા. આપણા હિન્દુ સંગઠનો પાસે તો એટલા બધા પુરાવા છે કે કચ્છની દશા એટલી ખરાબ છે કે તમને ડરાવતી નથી. મારા ભાઈઓ બહેનો, આવનારા 10 વર્ષમાં પોટલા બાંધી દેજો, હા. તમે સૌરાષ્ટ્ર બાજુ જ આવવું પડશે, નજીક જ પડે ને. કા પછી અત્યારથી જાગી જાઓ, ચેતી જાઓ, ચિંતા કરવાનું ચાલુ કર દો. તમારી પાસે બે જ વિકલ્પ છે. આ ઘનઘોર યુદ્ધ ચાલી રહ્યું છે, કા તો જીતવું છે કા મરવું છે. હારવા વાળું ઓપ્શન જ નથી. હારવાનું મતલબ છે કે તમે બધા મારી બહેનો બુરખામાં હશો ને મારા ભાઈઓ તમે બધા જાલીદાર ટોપીમાં હશો. આ મતલબ હોય હારવાનો ધર્માંતરણ. એટલે ઇસ્લામિક આક્રમકતાના ઘણા બધા સ્વરૂપ છે, જેમાંથી બે પ્રમુખ સ્વરૂપ છે, લવ જિહાદ અને અવૈધ ઇસ્લામિક કબજો. અમુક લોકો એને લેન્ડ જિહાદ પણ કહે છે, પણ હું એને અવૈધ કબજો કહું છું. આપણા કચ્છમાં પણ ઘણી બધી જગ્યા અવૈધ કબજો વધ્યો છે. આજે હું લિસ્ટ લઈને આવી છું કેવી રીતના અવૈધ કબજા થાય છે. સૌથી પહેલો તો પ્રશ્ન તમારા મનમાં એમ આવતો હશે કે શું કામ આવું કરે છે. તો એનો જવાબ એ છે કે ભારતને, મારા ભાઈએ કીધું 2040 સુધી આ એક જ ભારતનો ડંકો આખા વિશ્વમાં વાગશે એવું મારા ભાઈ અત્યારે બોલ્યા મંચથી. 2047 સુધી આ લોકોની પ્લાનિંગ છે ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનો. અને કેવી રીતના ઇસ્લામિક દેશ બનાવવાનો? તો ધર્માંતરણ કરાવો, લવ જિહાદ કરો, ડર કા માહોલ ઉભો કરીને કનૈયાલાલને જેમ મારી નાખો, ગુજરાતના કિશન ભરવાડને મારી નાખો એમ સરતંતી જુદા કરો, બેનો દીકરીઓ સાથે બલાત્કાર કરો, કોઈ સામે બોલે તો મર્ડર કરી નાખો, સરકારી જમીનો ઉપર કબજા કરો, હિન્દુઓના મંદિરો ઉપર કબજા કરો, તો આપણી ના તો દીકરીઓ બચે છે ના આપણી જમીનો બચે છે. અને ભારતમાં જો ગજવાય હિંદ કરવું હોય, એ લોકો તો કહે છે ને લડકે લિયા પાકિસ્તાન, હસકે લેંગે હિન્દુસ્તાન. અને પાકિસ્તાનને કચ્છ કરતા વધારે કોણ ઓળખી શકે? તમારો તો પાડોશી જ છે. આ લોકોના ષડયંત્ર તમને વધારે ખબર છે. આખા ગુજરાતમાં જો સૌથી વધારે સંઘર્ષ કોઈએ પાકિસ્તાનીઓ સામે કર્યો છે તો એ મારા કચ્છના જ ભાઈ બહેનોએ કર્યો છે. પણ હવે સડનલી શું એવું થઈ ગયું કે મારા કચ્છના ભાઈ બહેનો બધા છોડી છોડીને અહીંયાથી જાય છે ને જિહાદીઓ અંદર ઘૂસતા જાય છે? માટે ચિંતા કરવા માટે આજે આપણે બધા ભેગા થયા છે. એટલે શું કારણ છે? અમુક હું તમને અહીંયાના લિસ્ટ લઈને આવી છું. આ જો તમારા અહીંયાની લિસ્ટ છે. તમને લાગશે બેન બારે રહીએ છે, બેનને તમારા અહીંયાનું એ બધું ખબર છે, ભૂજપરમાં શું ચાલે છે, મુંદ્રા તાલુકામાં શું ચાલે છે. જો પેલું કહું છું, તમારા ગામમાં ગુરુવારી ભરાય છે ને, શોપિંગ કરવા તમારી બહેનો જ જાય છે. આ જે બધા સીન સપાટા કરવા વાળા જે આ જિહાદીઓ છે, આખો દિવસ શું કરશે? રિક્ષામાં ભંગાર ભેગો કરવાનું કામ કરે. અને જેમ ગુરુવારીનો દિવસ આવે ને તો એને ખબર છે કે હિન્દુઓની બહેનો દીકરીઓ આવશે શોપિંગ કરવા, એટલે સીન સપાટા મારવા આવી જાય, ત્યાં ફસાવા આવે. ઊંચી ઊંચી પેન્ટ ફાટેલી, ઉપર ટી શર્ટ ની ઉપર શર્ટ, વાળ આવા ઊંચા ઊંચા, અને બાઈકો લઈને. એ જ બાઈકો જે આપણે ગેરેજમાં રિપેરિંગ કરાવવા દઈએ છીએ, રિપેરિંગના ધંધે આ લોકો પાસે છે. એટલે આપણી જ બાઈકો લઈને આપણી દીકરીની આચળ પાછળ દોડે છે, સીન સપાટા મારે છે, ફિલ્મી ડાયલોગ મારે. અને આપણી દીકરી, મારા જે કીધું ને, પરી બનાવીને રાખી છે પાપા કી પરી, એટલે પછી બાઈક ઉપર ઉડી જાય બેસીને. તો મારી બહેનો, એવું છે કે ગુરુવારી બજારમાં કાં તો 100% આર્થિક બહિષ્કાર કરો, આ લોકો પાસેથી કાંઈ જ ના ખરીદો. અને જો આટલું બધું સસ્તું
મળતું હોય તો આપણા હિન્દુઓ પાસે લ્યો ને। ગઈવાર હું જ્યારે ગાંધીધામના વિઝિટ ઉપર હતી ત્યારે મને એ ખબર પડ્યું કે મારા અમુક બહેનો બાંધના બાંધવાનું કામ કરતા હતા, કે બેન 100% કામ જિહાદીઓ પાસે છે, અમારો વેન્ડર જે છે એ જિહાદી છે, માલ અમને એની પાસે જ લેવો પડે છે, કાપડનો ટોટલ કામ એની પાસે, કલરનું કામ એની પાસે, ગજબ કહેવાય। તો વિકાસ કચ્છનો તો થયો છે, પણ કોનો થયો છે કચ્છમાં? તો જિહાદીઓનો થયો છે કચ્છમાં હો, એને એટલે થયો છે કેમ કે આપણે તો પડી જ નથી। બીજું છે મુંદ્રા 0 પોઈન્ટ ઉપર મામત સોતા જેને હિન્દુઓ ઉપર ખૂબ આક્રમણ કર્યા, સેંકડો હિન્દુઓને મારી નાખ્યા, એના નામથી ત્યાં કબ્રિસ્તાન અવૈધ પચાવી પાડ્યું છે। 20-25 એકડી જગ્યા છે। હવે આ અવૈધ દબાણ શું હું આવું કાઢવા કે અહીંયાના જ મારા ભાઈઓ બહેનો મહેનત કરીને કાઢશે? બધું હવે નરેન્દ્રભાઈ મોદી કરશે તો આપણે શું કરશો? હે, આપણે મોદીજીના ભરોસે બેસી ગયા, અમુક હિન્દુ સંગઠનના ભરોસે બેસી ગયા। મને એમ લાગે છે કે કોઈ પણ પાર્ટી, પક્ષ, નેતા, નીતિ, મહાપુરુષ, અવતાર આ દેશને બદલી નથી શકતા। જો દેશને બદલવું હોય તો એ અહીંયાની જનતા જ બદલી શકે છે, અહીંયાના નાગરિકો જ બદલી શકે છે, ને જે શક્તિ અહીંયાના નાગરિકો ને જનતા પાસે છે એવી શક્તિ કોઈ પાસે નથી। ત્રીજો મુદ્દો, મોટી ભૂજપુર ગામમાં હાજીપીર દરગાહ 10 એકડમાં અવૈધ કબજો બહુ જોરદાર બનાવેલો છે, ખૂબ સારી અવૈધ ગતિવિધિઓ ત્યાં ચાલે છે, અને વિડંબના એવી દેખો કે આપણા જ હિન્દુઓ એ હાજીપીર દરગાહ માટે ડોનેશન આપે છે। હવે આ હાજીપીર દરગાહ ક્યાં ક્યાં છે? એક અહીંયા આવી ગઈ મોટી ભૂજપુરમાં, એક આવી છે અમારા મોરબીમાં, એક આવી છે ક્યાંક રાજસ્થાનમાં, એક આવી છે કઈક ઉત્તર પ્રદેશમાં। એટલે હાજીપીરના અલગ અલગ કટકા અલગ અલગ જગ્યા જઈને પડ્યા હતા, અને પછી દરગાહ ઊભી કરી શું છે ભગવાન જાણે, પણ હિન્દુઓને ઉલ્લુ બનાવવાનો ધંધો બહુ સારો ચાલે છે આ, કેમ કે આપણે થોડી બાપનું છે, સરકારની જમીન છે, અને સરકારના અમુક લોકો તો ભાઈ VIPની જેમ જીવવા માંગે છે। 5 વર્ષ માટે આવી ગયા, આપણે શું લેવું દેવું, આપણે શું જરૂરત છે જિહાદીઓ સાથે પંગો લેવાની કે અવૈધ બાંધકામ હટાવવાની? પછી અમુક સરકારી અધિકારીઓ, અમુક બ્યુરોક્રેટ્સ 3-3 વર્ષ માટે આવે છે, એને કેમ લાગે હું શું આવીને હવે ભૂજપુર ને મુંદ્રા ને કચ્છના બધા અવૈધ બધા બાંધકામ હટાવું? મારે તો સરકારી જમાઈ બનીને મલાઈ ખાવી છે, 3 વર્ષનો જિહાદી સાથે હું શું કામે પંગો મોલ લઉં? ત્યારે પછી જઈને કોક કાજલ હિન્દુસ્તાની ને પોતાના નાના બાળકો છોડીને ઘરથી બહાર નીકળવું પડે છે કે સત્તા સે ના કરના પરિવર્તન કી આસ, જાગૃત જનતા કે કેન્દ્રો સે હોગા અમર સમાજ। તમે સત્તા થી પરિવર્તન ની આસ ના કરો। ચોથું છે ખખરા વિસ્તારમાં ખુલ્લેઆમ નોનવેજ બહારથી આવેલા મુસલમાનો વેચે છે। આજે મને જાણવા મળ્યું કે અહીંયા નગરપાલિકા પ્રમુખ શ્રી જે અમારા કિશોરભાઈ પરમાર છે ને અમારા PI ત્રિવેદી ભાઈ છે, બંને મળીને સવારથી ખૂબ જોરદાર કામ કર્યું છે, તાળીઓ વગાડો એમના માટે। અને ગુજરાતના દરેક નગરપાલિકાના પ્રમુખોને અને ગુજરાતના દરેક PI ને અમારા કિશોરભાઈ ને ત્રિવેદીભાઈ થી શીખવું જોઈએ કે કામ કેમ કરાયો। એટલે આ ઓનલાઈન જાય છે, મને ઘણા લોકો ફોલો કરે છે, એટલે ગુજરાતમાં જેને એમ લાગતું હોય કે નરેન્દ્રભાઈ મોદીના નામે આવીને અમે મલાઈ ખાઈને બેસી જાશો, તો ભાઈ હવે જનતા બહુ હોશિયાર થઈ ગઈ છે, કામ નહીં કરીએ તો કામ કરાવવા આવડશે। પછી પાંચમો છે અમારી આપણી જે બહેનો છે અહીંયાના મજારો ને દરગાહો ઉપર માનતા રાખવા જાય છે પુત્ર પ્રાપ્તિની। અરે મારી બહેનો, એ લોકોના પુત્રો જોયા છે? આતંકવાદીઓ પેદા થાય છે, આ તમારા આતંકવાદીઓ જોવે છે? ખરેખર આપણે આટલા ભગવાન ઓછા પડ્યા છે કે અહીંયા માથું ફોડવા તમે જાઓ છો? એના પુત્રો જોયા છે તમે? કોઈ બલાત્કારી હશે તો કોઈ ચોરી કરતો હશે, કોઈક આતંકવાદી હશે, કોઈ બધા આતંકવાદીઓનો સરદાર હશે, બહુ ભણેલો હશે તો આતંકવાદીઓનો સરદાર હશે, અને ઓછો ભણેલો હશે એ આતંકવાદી હશે, એન્જિનિયરિંગ કરી હશે તો બમ બનાવશે, આવા બધા એના છે। હવે એમાં તમારે આવી જગ્યાએ તમારે માથું ફોડવા જવાની જરૂરત છે? મારા ભાઈઓ શું કરો છો તમે? આવી રીતના તમારા ઘરની બહેનો દીકરીઓને જવા શું કામ દો છો આવી દરગાહોએ?
નથી ચાલતું મારા ભાઈઓનું ઘરમાં, હે ને? કેવું મજા આવે છે. પછી મુંદ્રા ગામ એને એના આજુબાજુ